ધોરણ અગિયાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર જેમાં પ્રકરણ પાંચ આવક અને ખર્ચના ખ્યાલો જેમાં આપણે ગયા વખતે ખર્ચના વિવિધ ખ્યાલો વાસ્તવિક ખર્ચ વૈકલ્પિક ખર્ચ નાણાકીય ખર્ચ એનો અભ્યાસ કર્યો અને સાથે ટૂંકો ગાળો અને લાંબો ગાળો એના વિશેનો અભ્યાસ કર્યો હતો હવે આજે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ ચોપડીમાં પેજ નંબર અડતાલીસ ઉપર તમે જોઈ શકો છો ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ સ્થિર ખર્ચ ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં બે ખર્ચ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સ્થિર ખર્ચમાં સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં સરેરાશ અસ્થિર ખર્ચ સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય સમયના એમ કે ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે સમયના એમ કે ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે આવો એક માર્ગમાં પ્રશ્ન પૂછાતું હોય છે કે સ્થિર ખર્ચ એટલે શું અને બે માર્ક્સમાં પણ પૂછાય કે સ્થિર ખર્ચ એટલે શું આકૃતિ સાથે એની સમજૂતી વ્યક્ત કરો કે ત્રણ માર્કમાં પણ પૂછાય એટલે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી ટૂંકા ગાળામાં જે સ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી સ્થિર ખર્ચમાં એમ કે કાયમી સ્ટાફનું વેતન કારખાનાના મકાનનું ભાડું મિલકત વ્યવસાય વેરો લાઇસન્સ ફી મૂડી ઉપરનું વ્યાજ વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચમાં એમ કે જે કાયમી સ્ટાફ છે એનું જે વેતન છે પગાર કારખાનું જે છે એનું જે મકાન છે એનું ભાડું મિલકત વ્યવસાય વેરો લાઇસન્સની ફી મૂડીનું રોકાણ કર્યું એના પરનું વ્યાજ વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે જોઈએ પેજ નંબર ઓગણપચાસ ઉપર તો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં અને કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પણ કુલ સ્થિર ખર્ચ કેવો રહે છે સ્થિર જ સો રૂપિયા એમ કે તો ઉત્પાદનના પ્રમાણ એકમ ઓ એક્સ ધરી ઉપર અને ઓ વાય ધરી સ્થિર ખર્ચ રૂપિયામાં તો રૂપિયામાં વીસ ચાલીસ સાહીઠ એંસી સો એકસો વીસ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં ઓએક્સ ધરી ઉપર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે પણ ખર્ચ સો રૂપિયા છે જ્યારે ઉત્પાદનનો પ્રમાણનો એકમ દસ છે ત્યારે પણ ઉત્પાદનનો ખર્ચ સો રૂપિયા છે વીસ છે ત્યારે પણ સો રૂપિયા ત્રીસ છે ત્યારે પણ સો રૂપિયા ચાલીસ છે ત્યારે પણ સો રૂપિયા પચાસ છે ત્યારે પણ સો રૂપિયા અને સાહીઠ છે ત્યારે પણ સો રૂપિયા તો તમે જોઈ શકો છો કે કુલ સ્થિર ખર્ચની રેખા ટી એફ એસ એમ કે ટોટલ ફિક્સ કોસ્ટ ટી એફ સી એ સોને સમાંતર સીધી રેખા થાય છે એટલે સ્થિર ખર્ચની આકૃતિ જોઈ કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં ઘટે કે વધે પણ ખર્ચ તો સ્થિર જ રહે છે એટલે અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન જીરો હોય કે દસ વીસ ત્રીસ ચાલીસ પચામ પચાસ એકમ જેટલું વધે પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું સ્થિર રહે છે એટલે કે રૂપિયા સો રહે છે જે સ્થિર ખર્ચ આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે રૂપિયા સો જે છે એ સ્થિર છે એટલે આવા ખર્ચ જે છે એને સ્થિર ખર્ચ કહે છે અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતું નથી તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહે છે ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતો નથી ખર્ચ તો સોનો સો રૂપિયા જ રહે છે ઉત્પાદનનું પ્રમાણ દસ વીસ ચાલીસ પચાસ થાય છે એમાં ફેરફાર થાય છે એ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતો નથી તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહે છે આકૃતિમાં રજૂઆત આકૃતિમાં ઓએક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને ઓ વાય ધરી ઉપર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન શૂન્ય હોય દસ એકમ હોય કે વીસ ત્રીસ ચાલીસ કે પચાસ એકમ હોય ખર્ચની રકમ રૂપિયા સો જેટલી સ્થિર રહે છે આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર રહે છે સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે તો સ્થિર ખર્ચની રેખા સમાંતર હોય છે એમ કે આવો પ્રશ્ન પણ પૂછી શકાય અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે અસ્થિર ખર્ચ એટલે શું આવો પણ પ્રશ્ન પૂછાય નાનો એક માર્ગનો તો જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે ટૂંકા ગાળામાં એમ કે ઉત્પાદનની જે સપાટી છે એમાં ફેરફાર થાય તો આ વા ખર્ચમાં પણ ફેરફાર થાય છે એટલે ઉત્પાદન વધતા ખર્ચ વધે ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે એટલે કે અસ્થિર ખર્ચ કોને કહેવાય તો કે ઉત્પાદન વધતા ખર્ચ વધે ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે અસ્થિર ખર્ચને અસ્થાયી પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે અસ્થિર ખર્ચને એમ કે અસ્થાયી પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે અસ્થિર ખર્ચને એમ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત બળતણનું ખર્ચ વીજળીનું બિલ વાહન વ્યવહારનો ખર્ચ શ્રમિકોનું વેતન ઉત્પાદનના વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે અસ્થિર ખર્ચમાં શેનો સમાવેશ થાય છે તો કે છે કાચા માલની જે કિંમત હોય તે બળતણ થાય એનો ખર્ચ વીજળીનું બિલ વાહન વ્યવહારનો ખર્ચ શ્રમિકોનું જે શ્રમ કરનાર છે શ્રમિકો એનું વેતન ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ આ બધાનો સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ખર્ચાઓ પણ વધે છે તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ ખર્ચાઓ પણ વધે છે તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત સમયનો ટૂંકો ગાળો હોય એમાં જ શક્ય બને છે લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે લાંબા ગાળે એમ કે તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ હોય છે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં કોઠામાં તમે જોઈ શકો છો શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં શૂન્ય એંસી દોઢસો બસો દસ બસો નેવું ત્રણસો નેવું ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે એટલે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય પણ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે અનુસૂચિમાં જોતાં તમને જણાશે કે ત્રીસ એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અનુસૂચિમાં તમે જુઓ છો કે ત્રીસ એકમ સુધી અસ્થિર ખર્ચ જે છે એ ઘટતા દરે વધે છે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે ત્રીસ એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે ત્રીસ એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે એટલે વધતી પેદાશ હોય શરૂઆતમાં ત્યારે એકમનો ખર્ચ ઘટતા દરે વધે છે અને ઘટતી પેદાશ હોય ત્યારે એકમનો ખર્ચ અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે એટલે તમે અનુસૂચિમાં જોઈ શકો છો કે દસ એકમ છે તો અસ્થિર ખર્ચ એંસી છે વીસ છે તો દોઢસો છે ત્રીસ છે તો બસો દસ છે અને પછી ચાલીસ છે એટલે સીધું બસ્સો નેવું પચાસ એટલે ત્રણસો નેવું એટલે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે આકૃતિમાં તમે એ બાબત અસ્થિર ખર્ચની આકૃતિમાં જોઈ શકો છો પેજ નંબર પચાસ ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં ઓવાય ધરી ઉપર પચાસ સો દોઢસો બસો અઢીસો ત્રણસો ત્રણસો પચાસ ચારસો ને ચારસો પચાસ અને ઓ એક્સ ધરી ઉપર શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ એ ઉત્પાદનના પ્રમાણ એકમમાં આકૃતિમાં તમે જુઓ છો કે અસ્થિર ખર્ચ પણ શૂન્ય અને ઉત્પાદનનું પ્રમાણ પણ શૂન્ય એટલે શૂન્ય ઉપર દર્શાવ્યું છે પછી ઉત્પાદનનું પ્રમાણ જે છે એ કેટલું જ છે દસ અને ત્યારે એસી છે એટલે એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે પછી વીસ થાય છે ત્યારે દોઢસો છે એ બી બિંદુ દ્વારા દર્શાવ્યું છે ત્રીસ છે ત્યારે બસો ને દસ જેટલું છે એ સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે ચાલીસ પ્રમાણનું એકમ છે ત્યારે ઉત્પાદનનું પ્રમાણ ત્રણસો એ ડી બિંદુ દ્વારા અને પછી પચાસ ત્યારે ચારસો એ ઈ બિંદુ દ્વારા એટલે ટીવી એસ કુલ અસ્થિર ખર્ચની રેખા બને છે આકૃતિમાં ઓએક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો અને ઓ વાય ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે જેમ જેમ ઉત્પાદન વધે છે દસ વીસ ત્રીસ તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ એંસી દોઢસો બસો દસ વધે છે અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે અસ્થિર ખર્ચની રેખા તમે જુઓ છો કે ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને કેવું ખર્ચ કહે છે એવો પ્રશ્ન પૂછાતો હોય છે નાનો એક માર્કમાં તો પ્રોફેસર માર્સલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે એટલે કે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત રહે છે પણ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું છે અને તેથી જ પ્રોફેસર માર્સલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે